धानेरा तालुकामा भारी वरसादना कारणे नुकसान थयुं छे। धानेराना ग्राम्य विस्तारमा भारी नुकसानीना दृश्यो सामे आव्या। भारे पवन साथे वरसादमां एक व्यक्तिनुं पण मोत थयुं। भारी वरसाद पड़ता 20 થી વધુ પશુના પણ મોત થઈ ગયા। ત્યારે જિલ્લા વિકાસ અધિકારી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। ડીડીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ સ્થિતિનો તાગ મેળવ્યો। સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફ ને સ્ટેન્ડ બાય રખાયા। રાજસ્થાનમાંથી વધુ પાણી આવે તો તેને પહોંચી વળવા તંત્ર સજ્જ છે। નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું પણ સ્થળાંતર કરાવ્યું। વાવાઝોડાની અસરને લઈને જે પ્રકારે રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેની અસર ક્યાંક ને ક્યાંક સરહદી ધાનેરા તાલુકામાં પણ થઈ રહી છે। આપણી સાથે છે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેજી, તો તેમની સાથે વાત કરી છું। સાહેબ, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે ધાનેરા માટે? અત્યારે ધાનેરામાં આજે કલેક્ટર સાહેબે અમે બધાએ જઈને ગામોની મુલાકાત કરી છે અને હાલ જે જડિયા અને અમુક ગામો છે જ્યાં પાણી ભરાયેલું છે એની મુલાકાત અમે કરી અને એમાં ઝડપથી કઈ રીતે આપણે સિચ્યુએશનને નોર્મલ ઉપર લાવી શકીએ, કઈ રીતે જે સામાન્ય જીવન છે એને આપણે પાટા ઉપર લાવી શકીએ એના ઉપર અમારે અમારું મેક્સિમમ ફોકસ છે। અત્યારે અમુક સમાચાર અમને મળ્યા છે કે કદાચ શક્યતા છે, બટ એ સમાચાર અત્યારે અમે ઓફિશિયલી કન્ફર્મ કરીએ છીએ। બટ સાવચેતીના ભાગરૂપે અન્ય જે ગામો છે જ્યાં લોકો નદીના કિનારે રહે છે બધાને અમે સૂચના આપીએ છીએ કે લોકો સેફ જગ્યા ઉપર જાય અને અમારા તંત્ર મારફત પણ અમે એ લોકોને સેફ જગ્યા ઉપર લઈ જવા માટે સૂચના આપી રહ્યા છીએ। સાહેબ, જે રોડ રસ્તા છે, માનવ મોત છે, પશુધન છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે? હા, એમાં પશુધનનું જે નુકસાન છે એના જેટલા પણ પાવર્સ હતા એ અત્યાર સુધી જિલ્લા પંચાયતમાં હતા, તો ઝડપથી એનું પશુ સહાયનું પેમેન્ટ થાય એના માટે અમે તમામ પાવર્સ તાલુકા પંચાયતોને આપી દીધા છે। એનાથી જે સમય પહેલાં જતું હતું તાલુકા પંચાયતથી જિલ્લા પંચાયત દરખાસ્ત જવામાં, એમાં કોઈ સમય જશે નહીં અને તાત્કાલિક તાલુકા પંચાયતથી અમારું ટાર્ગેટ છે કે વિધિન જ્યારે રિપોર્ટ અમને મળે તો 2 કે 3 દિવસમાં એનું હુકુમ થઈ જાય અને ટૂંક સમયમાં લોકોના ખાતામાં પૈસા જતા રહે એવું અમે ટાર્ગેટ કરી રહ્યા છીએ। ઉપરવાસમાં જે વરસાદ છે ત્યાં જો પાણી આવે તો તંત્રની કયા પ્રકારની તૈયારીઓ છે? એનડીઆરએફ, એસડીઆરએફ અથવા તંત્ર કયા પ્રકારે કામ કરશે? અમારી પાસે એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમ્સ હાલ સ્ટેન્ડ બાયમાં છે। અત્યારે તો એવી પરિસ્થિતિ અમને લાગતી નથી કે તરત ડિપ્લોય કરવાની જરૂર પડે, બટ હાલ એમને સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવ્યું છે અને જો જરૂર જણાશે તો બિલકુલ એમનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે। જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જેમણે કહ્યું કે અત્યારે પરિસ્થિતિ નોર્મલ છે અને જો આગામી સમયમાં પણ પાણીનો ફ્લો આવી શકે તો એનડીઆરએફ એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને તંત્ર દ્વારા જે છે પૂરતી તૈયારીઓ પણ છે। અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા।